ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની શાળા જર્જરિત બનતા અહીં અભ્યાસ કરતા 1-8 ધોરણના 200થી વધુ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠોંડા ગામની આ સરકારી શાળા 70 વર્ષ કરતા વધુ જૂની છે, જેમાં 1-8 ધોરણના 200થી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે। 1.5 વર્ષ પૂર્વે આ શાળાના રૂમની છત જર્જરિત બની જવાના કારણે ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે અન્ય રૂમોની છત પણ જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વિદ્યાર્થીઓને શાળાના કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલા ખુલ્લા શેડમાં બેસીને ભણવું પડે છે। જિલ્લા પંચાયત હસ્તકની આ શાળાને પાડી નાખવા માટે મંજૂરી તો આપી દેવામાં આવી છે, પરંતુ આ પ્રક્રિયા માત્ર કાગળ પર રહી ગઈ છે। ત્યારે જર્જરિત બનેલી આ શાળાને પાડીને નવી બનાવવા માટે કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તે જરૂરી છે। રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। બાવસનભાઈ જાદવ, ઠોંડા। અમારે છેલ્લા 1.5 વર્ષથી આ પ્રાથમિક શાળાનો જે પ્રશ્ન છે, રૂમ જર્જરિત જે પાડવા જોગ છે એ 1.5 વર્ષથી પ્રશ્ન છે, તો મંજૂરી મળે એમ કહે છે, પણ હજી પાડવાની મંજૂરી મળી છે એમ કે પણ રૂમ પડ્યા નથી। તો જેમ બને એમ વહેલી તકે રૂમ પડે અને નવી સ્કૂલ બને તો અમારે વિદ્યાર્થીઓને સુવિધા મળે એવું ગામ લોકો ઈચ્છે છે। મારું નામ નાનજીભાઈ દેસુરભાઈ ડાંગર, મારું રહેવાનું અહીંયા ઠોંડા જ તે, અને તમે જે શાળાની મુલાકાત લીધી બરાબર છે, પણ અમારી શાળા જૂની એના જર્જરિત છે, એક રૂમ પડી ગયો છે બરાબર છે, પણ સરકારશ્રીમાં રજૂઆત થયા પછી સરકારશ્રીએ આ નવી શાળા બનાવવા માટે મંજૂરી આપી દીધી છે, પણ વચ્ચે ધારા વિધાનસભાની ચૂંટણી હોવાને કારણે મામલતદારશ્રીએ એવું કીધેલું કે ભાઈ ત્યાં બૂથ હોવાને કારણે અત્યારે એ શાળા પાડી શકાય નહીં, તો હવે ચૂંટણી પતી ગઈ છે તો મામલતદારશ્રી મંજૂરી આપશે એટલે તરત આ શાળાના રૂમ પાડવાની પ્રક્રિયા થશે, અને રૂમ પાડ્યા પછી નવી શાળા તાત્કાલિક એનો ટેન્ડરમાં જઈ અને પ્રક્રિયા થઈ અને બનશે તો બાળકોને બેસવાની સુવિધા સારી મળશે અને વાલીઓને ચિંતા જશે।